કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સેની નોલેજ યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ તલાટી અને જુનિયર ક્લાર્કના જે મોડલ પેપર છે તેની અંદર ખાસ કરીને આજે નવ નંબરનું મોડલ પેપરનો આપણે અભ્યાસ કરીશું આ મોડલ પેપરની પીટીએફ ખાસ કરીને તમારા ટેલિગ્રામ ગ્રુપમાંથી અવશ્ય મેળવી લેવી ટેલિગ્રામ ગ્રુપ વિદ્યાર્થી મિત્રો જોઈન કરવા માટે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દીધેલ છે લિંક પર જેવા ક્લિક કરશો એટલે તરત જ વિદ્યાર્થી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ ઓપન થઈ જશે ત્યાંથી તમને કાલે સવારે આ પીડીએફ ઇઝીલી મળી જશે ઓકે વિથ આન્સર તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી કે સમાસ ઓળખાવો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણનું વેઇટ જ કેટલું છે તલાટીની અંદર તો કે વીસ માર્કનું વેઇટ જ છે એમાં વ્યાકરણ બાર માર્ક અને સાહિત્ય આઠ માર્ક આ આસપાસ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે આઈ થિંક મારા અંદાજે એવો આપણે અંદાજ લગાવી શકીએ તો ખાસ કરીને વ્યાકરણની અંદર જે રોકડા ટોપિક હોય એવા વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરી લેવા તમારે કે જે રોકડિયા માર્ક અપાવતું હોય જેમ કે વિદ્યાર્થી મિત્રો ચંદ અલંકાર સમાજ સંધિ ત્યારબાદ શબ્દ સમૂહ એક શબ્દ કહેવો તો ત્યારબાદ સમાનાર્થી વિરુદ્ધાર્થી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સર્વનામ અને પછી ખાસ કરીને જોડણી પણ પૂછાતી હોય છે બસ તો આટલા ટોપિક છે વિદ્યાર્થી મિત્રો આ શું છે રોકડીયા માર્ક અપાવતા ટોપિક છે અને બીજા બધા તો ઘણા બધા એવા ટોપિક છે જેમ કે પછી તમે નામ યોગ્ય કહી શકો નિપાત કહી શકો સંયોજક કહી શકો કૃદાન લઈ શકો ક્રિયાપદ સર્વનામ વિશેષણ ક્રિયા વિશેષણ વાક્યના પ્રકારો કર્તરી કર્મોની વાક્ય આવું ઘણું બધું આવે છે પરંતુ આ તમે ગુજરાતી વ્યાકરણ લઈને બેસજો એટલે લગભગ એક મહિનાની અંદર કમ્પ્લીટ કરી નાખશો તમે બધું કારણ કે રોજના એક એક ટોપિક કરી નાખો નથી વાંધો આવતો તો પૂછાય છે કયું કહ્યું તો તમને વિદ્યાર્થી મિત્રો સમાસ અલંકારને આ વસ્તુ વધારે પૂછાયતી હોય છે તો જોઈએ કે સમાસ ઓળખાવો બહુવ્રિહિહિ આ નામનો શબ્દ છે કયા સમાસની અંદર આવશે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બહુવિહી સમાસ યાદ રાખો બહુવિહી એટલે બહુવ્રીહી સમાસ ત્યારબાદ ટ તો ટ કયા સ્થાનનો વ્યંજન છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમે શબ્દ ક્રમ ગોઠવણી જ્યારે ગુજરાતી વ્યાકરણની શરૂઆત કરો ત્યારે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે શરૂઆતનું કરતા નથી અને પાછળ પાછળના મહત્ત્વના ટોપિક કરતા હોય છે પણ શરૂઆતમાં પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર જેમ કે તમે વાત કરો વર્ણ પરિચયની અંદર તો ઉચ્ચારણ સ્થાનમાં કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દૈત્ય અને ઓષ્ટ આ બધું વસ્તુ આવતું હોય છે તો અહીંયા આપણને એમ કીધું છે કે ટ છે આમાંથી કયા સ્થાનમાં આવે કયા ઉચ્ચારણ સ્થાનમાં આવે તો ટ છે વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખો ટ છે તાલવ્યમાં આવશે શેમાં આવશે તાલવ્ય ઓકે ટ છે તે મૂર્ધન્યમાં આવશે મૂર્ધ્ય અથવા તો વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય તો કે મૂર્ધા તો ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે કારણ કે ટ ઠ ડ ઢ હ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને ટ પૂછેલું છે તો ટ ક્યાં આવશે તો કે મૂર્ધન્યમાં આવશે ઓકે આગળ વધી જઈએ મારે એક જાણીતા સજ્જનને મળવાનું થયું સંજ્ઞા કઈ છે સંજ્ઞા એટલે વિદ્યાર્થી મિત્રો આમાંથી સંજ્ઞા તમારે શોધીને બતાવવાની છે ત્રીજા નંબરનો પ્રશ્ન તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી સજ્જન સજ્જન છે તે એક નામ છે એટલે આપણો અહીંયા સંજ્ઞા તે થઈ જશે ત્યારબાદ રેખા માલિકને ખવડાવીને ખવડાવીને ખાય છે તમારે ક્રોદન ઓળખાવાનો છે ખાસ કરીને તો શું આવશે વિદ્યાર્થી મિત્રો શું આવશે સંબંધક ક્રુદન ખવડાવીને પછી ખાવું પહેલાં એક ક્રિયા પૂરી થઈ ગઈ જેમ કે રેખા માલિકને ખવડાવીને એટલે એક ક્રિયા પૂરી થઈ ગઈ અહીંયા સુધીમાં અને પછી ખાય છે એટલે આ બીજી ક્રિયા આમ જ્યારે બે ક્રિયાઓ દર્શાવી હોય ત્યારે કયો કૃદંત આવશે તો કે વિદ્યાર્થી મિત્રો સંબંધક ક્રુદંત આવશે ઓકે પાંચમા નંબરનો ક્વેશ્ચન જોઈએ જેટલું તમે ચાહો તેટલું મેળવી શકો આમાં વિશેષણ કયું છે તો વિદ્યાર્થી મિત્રો કયું વિશેષણ જે તેટલું શબ્દ છે એની ઉપર એની નીચે અંડરલાઇન કરેલી છે તો એ છે પરમ વાચક વિશેષણ કયું વિશેષણ છે પરનામવાચક વિશેષણ ત્યારબાદ સર્વનામ કયું નથી આમાંથી નીચેનામાંથી તો કે તું તેને કહી દેજે કે તેનો તેનો આમાં ભાગ નથી ઓકે તું તેને આમાં અને તેને અને તેનો આમાં ઓકે આમાં ખાસ કરીને છ નંબરનો જે વિદ્યાર્થી મિત્રો છે તેમાં આમાં નામનો જે છે શબ્દ એ આમાં વિશેષણ આપણે ન ગણી શકીએ એટલે સર્વનામ સોરી સર્વનામ ન ગણી શકીએ કારણ કે તું તેનો તેની તેનું આ બધા છે તે સર્વનામ છે જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે તે સર્વનામ નથી ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ આન્સર સેવન નંબરનો ક્વેશ્ચન અરે કેવો સુંદર મોર છે અરે કેવો સુંદર મોર છે વાક્યનો પ્રકાર તમારે જણાવવાનો છે પહેલાં મોઢામાંથી શું નીકળી ગયું અરે કેવો સુંદર મોર છે એ રીતે વિદ્યાર્થી મિત્રો તો સાત નંબરનો જે ક્વેશ્ચન છે તેમાં વિદ્યાર્થી મિત્રો ઉદગાર વાચક આવશે બરાબર જેમાં આપણે ઇંગ્લિશમાં વાવ ત્યારબાદ વાહ વોટ અ બ્યુટિફુલ ગર્લ આ રીતે કેમ નીકળી જાય આપણા મોટેમાંથી એ જ રીતે અહીંયા અરે કેવો સુંદર મોર છે તો ઉદ્ગાર વાચક આવશે ઇંગ્લિશમાં હોય તો એક્સપ્લેમેટરી સેન્ટેન્સ બરાબર ત્યારબાદ કયા જોડકામાંથી વિરોધી શબ્દ નથી વિરોધી શબ્દ નથી આ તો આના માટે તો સમાનાર્થી વિરોધાર્થી તૈયાર કરવા પડે જો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણની અંદર શબ્દ ભંડોળ કહી શકાય જેમ કે વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી વિરોધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ રૂઢિપ્રયોગો કહેવતો આ બધી વસ્તુ છે હું ધીરે ધીરે મૂકતો જઉં છું અને છ લેક્ચર મૂકી દીધા છે યાદ રાખજો છ નહીં પરંતુ વિચ્છક લેક્સર મૂકી દીધા છે અને છ ટોપિક પૂરા કરી નાખ્યા છે ખબર ન હોય તો કહી દઉં ત્રણ મહિના પહેલાં આ બધું ચલાવી દીધું છે હવે વિદ્યાર્થી મિત્રો હું શું કરવાનું છું વિરોધાર્થી અને સમાનાર્થી જે શબ્દો છે ધોરણ પાંચથી લઈ અને ધોરણ દસની જે નવની હોય છે ખાસ કરીને ગાઈડન્સ તો એમાં બેઠા આપેલા હોય છે તો એ બેઠા હું લઈ અને તમારી સમક્ષ થોડા દિવસોમાં હું આવવાનો છું તો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી લેજો બરાબર ઓકે તો આગળ વધી જઈએ આઠ નંબરનો જે ક્વેશ્ચન છે તેમાં આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી સક્ષુ એટલે નયન થશે ત્યારબાદ આઈ હેવ સેન્ટ ખાલી જગ્યા એસએમએસ આઈ હેવ સેન્ટ ખાલી જગ્યા એસએમએસ અહીંયા વિદ્યાર્થી મિત્રો સેન્ટ આપેલું છે અને પછી આઈ હેવ સેન્ટ એસએમએસ એટલે જવાબ આપણો થઈ જશે આઈ હેવ એન એસએમએસ આઈ હેવ સેન્ટ એન એસએમએસ ઓકે આઈ મેટ અ મેન ખાલી જગ્યા વોઝ આઈ હેવ અ મેન ખાલી જગ્યા વોઝ ઓલ્ડ તો દસમા નંબરનો ક્વેશ્ચન છે વુથી ક્વેશ્ચન કરવાનો છે શું થશે વુથી આન્સર આપણો ઓપ્શન એ થઈ જશે ત્યારબાદ ધ બેંક મેનેજર ટોલ્ડ હિમ ધેટ યોર ખાલી જગ્યા વુડ બી ક્લિયર ક્લિયરડ ધ નેક્સ્ટ એર ઓકે ચેક છે પછી ચેક છે શું એક અને ચેક ચેક્સ તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી ત્યારબાદ સી ધ બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે બાર નંબરના પ્રશ્નની અંદર ઓપ્શન નંબર સી આર ફ્લાઇંગ ત્યારબાદ જો ટાઈમ થ્રી પોઈન્ટ પંદર એટલે કે ત્રણ ને પંદર મીન્સ એટલે કે ત્રણ ને પંદર થાય છે તો એને ઇંગ્લિશમાં આપણે કઈ રીતે કઈ રીતે કહી શકાય આવો પણ ક્વેશ્ચન આવી શકે તો ક્વાર્ટર પાસ્ટ થ્રી આ રીતનો આપણો જોબ થઈ જશે ઓપ્શન નંબર એ ત્યારબાદ ચૌદ નંબરનો પ્રશ્ન ગવર્મેન્ટ બાય અ સિંગલ પર્સન ઇઝ કોલ્ડ તો ચૌદ નંબરના પ્રશ્નોમાં આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો ઓટોક્રેજી પંદર નંબરનો પ્રશ્ન એ પ્રેઝન્ટ આઈ એમ બિઝી આઈ વિલ વોચ અ ધ ટીવી આઈ વિલ વોચ ડ ટીવી પંદર નંબરના પ્રશ્નોમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી યાદ રાખો જેટલું પણ અત્યારે બની શકે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો તમારે ખાસ કરીને એવું ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો ન ફાવતું હોય તો પહેલાં એક પછી એક વારાફરતી શીખો બરાબર બાકીના જે કાંઈ સબ્જેક્ટ છે તે તમે સો એ સો પ્રશ્નો અત્યારે જુઓ પછી તમારે એમાંથી કેટલા આવડે છે દાખલા તરીકે સો પ્રશ્નોનું પેપર હતું બરાબર એમાંથી તમને કેટલા આવ્યા તો કે વીસ આવડ્યા કે પછી ત્રીસ આવડ્યા ચાલીસ આવડ્યા પચાસ આવડ્યા એ રીતે એવું જરૂર નથી કે વિદ્યાર્થી મિત્રો સોમાંથી તમારે પચ્ચા આવવા જોઈએ એવું જરૂર નથી કારણ કે અહીંયા તો એ પ્રમાણે થશે કે અમુક વિદ્યાર્થીઓ હજી તૈયારી શરૂ કરી હોય ને ડાયરેક્ટ મોડલ પેપર જોતા હોય બરાબર તો એ વિદ્યાર્થીઓને ન ફાવે એટલું બધું તો આ રીતનું બધું વિદ્યાર્થી મિત્રો અલગ અલગ હોય છે બધા વિદ્યાર્થીઓને તો યાદ રાખો જેટલું ફાવે એટલું તૈયાર કરો અને પછી પીડીએફ એકવાર ફરીથી રિવિઝન કરી લેજો ત્યારબાદ આપણે આગળ વધી જઈએ કે પંદર નંબરનો પ્રશ્ન આપણે જોઈ લીધો ઓપ્શન બી આવશે પંદર નંબરમાં પછી સોળ નંબરનો પ્રશ્ન આઈ એમ નોટ લેઝી ખાલી જગ્યાએ યુઝ ટેક ઓકે ટેક વિદ્યાર્થી મિત્રો યુઝ કરવાનો છે આ એની સાથે હંમેશા શું આવે હાલો હવે ક્વેશ્ચન ટેકમાં એક વસ્તુ હંમેશા યાદ રાખો જો આઈ એમ નોટ લેઝી આ કેવું વાક્ય છે તો નકાર વાક્ય છે જો નામાં હા રાખવાની ટેગમાં એવું હોય જો નકાર હોય ને તો એની સામે આપણે હકાર લખવાનું અને વાક્ય હકાર હોય ને તો એની સામે નકાર લખવાનું આટલું એક વસ્તુ તમારે ટેગ હંમેશા યાદ રાખવું તો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આઈએમ નોટ લઈ જઈએ એટલે આ નકાર વાક્ય છે તો એની સામે શું કરવું પડશે આપણે હકાર વાક્ય કરવું પડશે બરાબર તો હકારમાં તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ નોટ તો આ પણ નહીં આવે આ કારણ કે નકાર છે આરઅન્ટ નોટ એટલે કે આર નોટ થશે એ પણ ન આવે તો આ બેમાંથી એક આવશે તો આઈની સાથે વિદ્યાર્થી મિત્રો આર આવે કે પછી આઈની સાથે એમ આવે ચાલો જવાબ આપી દો લગભગ તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે કે શું આન્સર આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે હંમેશા એમ આવે એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ ત્યારબાદ બચ્ચુભાઈ રાવળ રાવત કયા સામાજિક સામયિક સાથે જોડાયેલા છે સત્તર નંબરનો ક્વેશ્ચન જવાબ આવશે કુમાર સાથે ત્યારબાદ કુરુક્ષેત્ર નવલકથા કોને આપી છે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે પરીક્ષાની અંદર તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ મનુભાઈ પંચોળીએ કુરુક્ષેત્ર નવલકથા આપેલી છે અથવા તો લખેલી છે એમ પણ કહી શકો ત્યારબાદ ઉમાશંકર જોશીનું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ઉમાશંકર જોશીનું કયો એવું સામૂહિક છે કે જે સાહિત્ય ક્ષેત્રે સૌથી મોટો ફાળો આપતું હોય એવું ગણાય છે ઓગણીસ નંબરનો ક્વેશ્ચન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતિ ત્યારબાદ વીસ નંબરનો પ્રશ્ન જોઈએ કે રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરે છે તો રવિશંકર રાવળ એટલે વિદ્યાર્થી મિત્રો બધાને અત્યારે ખબર હશે કોણ તો કે ચિત્રકલા ત્યારબાદ સોક્રેટિસ નવલકથા કોની છે આઈ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સોક્રેટિસ નવલકથા કોની છે જવાબ આવશે એકવીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી દર્શક ત્યારબાદ દર્શક કોનું ઉપનામ છે ચાલો કોમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ઓકે અભિયાન નામનું સાપ્તાહિક કોની સાથે સંકળાયેલું છે અભિયાન નામનું સાપ્તાહિક કોની સાથે સંકળાયેલું છે ભૂપત વાડોદરિયા આવશે કોણ આવશે ભૂપત વાડોદરિયા ત્યારબાદ આપણે ત્રેવીસ સોરી હા બાવીસ પછી આપણે ત્રેવીસ નંબરની વાત કરીએ કે માંડવી ભૂંડો નથી ભૂખ ભૂંડી છે આ વાક્ય કોને કહેલું છે ત્રેવીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે પન્નાલાલ પટેલે આ પંક્તિ ઉચ્ચારેલી છે ત્યારબાદ ઓગણીસો ને ની અંદર એકાણું ની અંદર સોરી અઢારસો એકાણું માં લગ્ન માટે પુખ્ત ઠરાવતો કાયદો સરકારે કોના પ્રયત્નોથી પસાર કર્યો હતો કોના પ્રયત્નોથી વિદ્યાર્થી મિત્રો પસાર કર્યો હતો તો ચોવીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે બહેરામજી મલબારી શું આન્સર આવશે બહેરામજી મલબારી જોઈએ પચીસમા નંબરનો ક્વેશ્ચન એચ ટીટીપીનું પૂરું નામ જણાવો તો વિદ્યાર્થી મિત્રો વારંવાર પ્રશ્નોમાં પૂછાઈ ગયો છે પરીક્ષાની અંદર એટલે લગભગ ખ્યાલ હશે કે હાઈપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એટલે આપણો જોબ થઈ જશે ઓપ્શન નંબર બી બી ઇઝ અ કરેક્ટ આન્સર ફોર ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન ત્યારબાદ છવ્વીસ નંબરનો પ્રશ્ન છે કે ઇન્ટરનેટમાં જે ઈમેલ હજી મોકલવાની બાકી છે એનો સંગ્રહ કયા ફોલ્ડરની અંદર થાય છે હજી વિદ્યાર્થી મિત્રો મોકલવાની બાકી છે ઈમેલ બરાબર તૈયાર કરીને પડી છે તો એને આઉટડોર કહીશું શું કહીશું આઉટ ડૂર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોકલી દીધી હોય તેને શું કહીશું મોકલવા માટે શેનો ઉપયોગ થાય તો કે સેન્ડનો ઉપયોગ થાય પછી પીડીએફ સોરી જીમેલની સાથે પીડીએફ પણ મોકલવી છે તો તેના માટે એટેચમેન્ટનો ઉપયોગ થશે અને સાથે સાથે જો કોઈ ઈમેલ આવે તો એ શેમાં આવશે તો એનો સંગ્રહ ઇનબોક્સમાં થશે આ રીતે તમે યાદ રાખી શકો ઓકે આગળ બધી જે ઇન્ટરનેટમાં કોઈપણ પેજને રિફ્રેશ કરવા માટે અમે યાદ રાખો રિફ્રેશ કરવાનું કહે ને હંમેશા હંમેશા ઇન્ટરનેટની અંદર રિફ્રેશ કરવાનું એટલે વિદ્યાર્થી મિત્રો અલ્ટર સોરી ફંક્શન ફાઇવ એટલે કે એફ ફાઇવ કીનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ કકો અને બારખડી કટાર કયા સાહિત્યકારની છે તો જવાબ આવશે બકુલ ત્રિપાઠી ત્યારબાદ થોડાક વિદ્યાર્થી મિત્રો રિઝનિંગ અને મેથના જે કંઈ ક્વેશ્ચન આવશે અહીંયા લગભગ પંદર જેટલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો તે આ મોડલ પેપરની અંદર આવશે તો એ પ્રશ્નો હું અત્યારે સોલ્વ નથી કરાવતો અત્યારે એના માત્રને માત્ર જવાબ બોલી જાઉં છું તમે વિડીયો પોઝ કરી અને સાથે સોલ્વ કરી શકો અથવા તો પાછળથી તમે દોસ્તો જ્યારે ટેલિગ્રામ ગ્રુપમાંથી વીડીએફ લઈ અને પણ સોલ્વ કરી શકો છો સૌથી નાની કિંમતનો અપોઆાક કયો થાય છે અહીંયા એ પ્રમાણનો પ્રશ્ન છે ત્રીસ નંબરનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી ઓકે ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન રહી ગયો છે કે એકથી પંદર સંખ્યો સંખ્યા સુધીના અંકોની સરવાળાની સરેરાશ કેટલી થશે તો આ બધું વિદ્યાર્થી મિત્રો ઇઝી જ છે ઇજી જ છે પરંતુ અત્યારે હું નથી કરાવતો ઓપ્શન નંબર બી આવશે ઓગણત્રીસ નંબરના પ્રશ્નોમાં કારણ કે અહીંયા એકથી ને પંદરનો સરવાળો કરો હોય ને તો એના માટેનું સૂત્ર હોય એની સરેરાશ કરવાનું તો આ રીતે તમે જવાબ લાવી શકતા હોઈશો એકત્રીસ નંબરનો પ્રશ્ન છે કે વિદ્યાર્થી મિત્રો જો એ શેદનો બી બરાબર ત્રણ જેમ પાછો હોય તો એ માઇનસ બી અને સેદમાં એ પ્લસ બી તો એનું મૂલ્ય શોધવાનું કીધું છે એકત્રીસ નંબરના પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ બત્રીસ નંબરનો પ્રશ્ન પણ એક કંઈકનું વર્ગમૂળમાં વિદ્યાર્થી મિત્રો આપેલું છે તો એમાં જવાબ આવશે ઓપ્શન એ ત્યારબાદ આગળ જો રામને લક્ષ્મણ કરતાં વધુ મળે તો લક્ષ્મણને રામ કરતાં કેટલા ટકા મળે બરોબર તો તેત્રીસ નંબરના પ્રશ્નનો જવાબ આવશે કે ઓપ્શન નંબર સી ચોત્રીસ નંબરનો પ્રશ્ન એક વર્તુળ વ્યાજ ચૌદ સેન્ટીમીટર છે તો તેના પરિ માપ કેટલું થાય તો જવાબ આવશે ચોત્રીસ ઓપ્શન નંબર ડી ચુમ્માલીસ સેન્ટીમીટર પાંત્રીસ નંબરનો પ્રશ્ન એક લંબસોરસની એક બાજુ પચીસ મીટર છે તો તેના વિકીનાનું અંદાજિત માપ નીચેના પૈકી કેટલું થશે પાંત્રીસ નંબરના પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી પાંત્રીસ પોઈન્ટ પાંત્રીસ મીટર આ બધા દાખલા તમારે જાતે ગણવાના રહેશે બરાબર મેથ અને રિઝનિંગ વિદ્યાર્થી મિત્રો આપણા નથી કરાવતા અને બાકીના પ્રશ્નો અત્યારે તમે સાથે સાથે જોઈ લઈશું એટલે નહીં વાંધો આવે ત્રણ અંકોની કેટલી સંખ્યાઓ છે જેના બધા જ અંકો ભિન્ન હોય છે તો ત્રણ અંકે ત્રણ અંકોની અહીંયા કેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો છત્રીસ નંબરનો જે પ્રશ્ન છે જવાબ આવશે ઓપ્શન નંબર સી ત્યારબાદ હવે પાછો ગુજરાતી વ્યાકરણ અથવા તો ગુજરાતી સાહિત્ય શરૂ થઈ ગયું છે કે નરનારાયણ નામનું મહાકાવ્ય છે તે કોને લખેલું છે જવાબ આવશે પાળે ત્યારબાદ ધોળકાનું પ્રાચીન નામ શું હતું બરાબર તમે જો ખ્યાલ હોય પરંતુ જ્યારે આવા ઓપ્શન આવે ને એટલે તમે કન્ફ્યુઝમાં મુકાઈ જાઓ કે ભાઈ આ તો મેં વાંચેલું હતું ક્યાંય બરાબર આ રીતનું થાય તમારે તો ધોળકાનું પ્રાચીન નામ વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખો ધોળકનગર નગર હતું ઓપ્શન બી ત્યારબાદ ડભોઈના પ્રખ્યાત કિલ્લાના સ્થપતિ કોને ઓળખવામાં આવે છે તો હીરા કડીયાને બરાબર હીરા કડિયો ત્યારબાદ મૈત્રવંશનો છેલ્લો રાજા કોણ હતો મૈત્રવંશનો છેલ્લો રાજા કોણ હતો પુષ્ય મૈત્ર બધાને યાદ હશે આગળ વધી જઈએ જબુક વીજળી જબુક કયા સાહિત્યકારની કૃતિ છે જબુક વીજળી જબુક જવાબ આવશે મકરંદ અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે બેતાલીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વિશ્વવૃત વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કહે છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એન્ડીઝ વિશ્વને પૂછેલી છે એટલે એન્ડીજ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લોનાર સરોવર ભારતના કયા રાજ્યની અંદર આવેલું છે જવાબ આવશે મહારાષ્ટ્રની અંદર ત્યારબાદ બ્રોનકાઇટીસ રોગ છે તે કઈ સાથે સંકળાયેલો છે શરીરના કયા અંગ સાથે સંકળાયેલો છે પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન છે ફેફસા સાથે સંકળાયેલો છે ત્યારબાદ સિનેબાર બાર કઈ ધાતુની કાચી ધાતુ છે છેતાલીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે પારાની એટલે કે મરક્યુરી કહીશું એને આપણે ત્યારબાદ કઠોળમાં આપણને કયો તત્વો મળે છે કઠોળની અંદર આપણને મોટી માત્રામાં પ્રોટીન મળતું હોય છે તો ખાસ પ્રોટીનની કમી હોય શરીર બરીર બોડી બોડી વધારવું હોય તો તમે આ કઠોળનો ઉપહાર કરી શકો છો પ્રશ્ન નંબરનો પ્રશ્ન કે અંધજનો પણ વાંચી શકે એવી લિપિ છે તે કોને તૈયાર કરી હતી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બ્રેઇલ લુઈસ ત્યારબાદ ભારતીય બંધારણના આમુખમાં ક્યારે સમાજવાદી બિન સાંપ્રિકતા અને અખંડિતતા આવા જે શબ્દો છે તે ઉમેરવામાં આવ્યા હતા તો આ શબ્દો વિદ્યાર્થી મિત્રો પાછળથી ઉમેરવામાં આવ્યા હતા ઓગણીસો ને છોતેરની અંદર ઓપ્શન સી ઓકે સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માંગી શકે છે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ શું જવાબ આવશે રાષ્ટ્રપતિ ત્યારબાદ કાયદા માટેની દરખાસ્ત હોય તેને શું કહીશું તો જવાબ આવશે કે ખરડો અથવા તો વિધેયક કહે છે ત્યારબાદ કઈ યાદીમાં વિષયો પર કાયદા ઘડવાની સત્તા અને રાજ્યોની બંનેની હોય છે કઈ એવી યાદી છે જેમાં વિષયો પર કાયદો ઘડવાની સત્તા સંઘ અને રાજ્યો આ બંનેની હોય છે બાવન નંબરનો પ્રશ્ન જવાબ આવશે સંયુક્ત યાદીની અંદર ત્યારબાદ જો રીઝનિંગના અહીંયા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આવ્યા છે એમ કહે છે કે ઈ એફ અને જી ઈ એફ જે છે ને એની જગ્યાએ શું મૂક્યું તો કે સી મૂક્યું ઈ મૂક્યું અને ડી મૂક્યું આ રીતનું મૂકેલું છે તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા ઉપર નીચે મૌન મૂકી દેવાનું અને અહીંયા જે ખાલી જગ્યા છે ને એના પછી અહીંયા વચ્ચે કેટલો ગેપ છે એ વચ્ચે જોઈ લેવાનું કેટલી અક્ષરોનો ગેપ છે એ રીતે અહીંયા તમે જવાબ મૂકશો ને ઇઝીલી જવાબ આવી જશે બરોબર આ રીતથી અપનાવશો એટલે ઇઝીલી જવાબ આવી જશે ત્યારબાદ અહીંયા કોષ્ટક આપેલું છે સોરી સોપન નંબરનો પ્રશ્ન છે એમાં તો પહેલાં શું આપેલું છે દસ સોરી અઢાર દસ છ ચાર અને આ રીતની આખી જે શ્રેણી છે શ્રેણી પૂર્ણ કરવાની છે પહેલાં તફાવત લેવાનો શ્રેણીની અંદર તફાવતમાં જો જવાબ ન આવતો હોય તો પછી વિદ્યાર્થી મિત્રો બંનેનો સરવાળો લેવાનો સરવાળોનો જવાબ ન આવતો હોય તો પછી વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ લેવાનું વર્ગમૂળમાં ન આવે તો પછી ઘનમૂળ લેવાનું ઘનમૂળ લઈ અને એમાં એકમાં એક પ્લસ કરવાનો અથવા તો બે પ્લસ કરતો જવાનું આ રીતે કશો ને ઇઝીલી જવાબ આવી જશે બરોબર ઈઝીલી જવાબ આવી જશે પંચાવન નંબરનો પ્રશ્ન છે કોષ્ટકની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કોષ્ટકની અંદર ઓપ્શન નંબર એ એટલે કે એક આવશે અહીંયા કરેક્ટ સ્થાનમાં એક આવશે ત્યારબાદ આપેલા શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નીચે પૈકીનો કયો શબ્દ બનાવી શકાય છે ઓકે તો અહીંયા એક આખો એક વાક્ય આખો મોટો શબ્દ આપેલો છે એ શબ્દમાંથી નીચેનાં પૈકી કયો શબ્દ બનાવી શકાય છે નહીં તો આમાં જોતું જવાનું કે લોક સ આવું છે તો અહીંયા એલ છે ઓકે અહીંયા ઓ છે ઓકે પછી સી છે ઓકે પછી યુ છે ઓકે અને એસ છે ઓકે તો આ બની શકે એ રીતે જોતું જે ન બનતો હોય આપણો જવાબ બરોબર તો છપ્પન આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી સત્તાવન જો વર્ડ સંજ્ઞાનો કોડ હોય ને જો વર્ડ સંજ્ઞા વર્ડ લખેલું છે આ રીતે વર્ડ તો એની સામે વિદ્યાર્થીઓ તમારે શું કરી નાખવાનું કે એક ત્રણ ચાર પાંચ છ આ રીતનું હોય તો પછી રો હોય તો રો શબ્દનો કોડ કયો થાય આ રીતે એ બી સદી લખી નાખવાની પછી જે અક્ષર હોય ને એને નીચે આ કરી નાખવાનું જો વર્ડમાં એને શું કીધું કે ડબલ્યુ છે ને એને એક કીધો બરોબર તો આપણે અહીંયા ડબલ્યુ છે પહેલાં શું કે આર છે તો આરને અહીંયા શું કીધું છે આરને અહીંયા ચાર કીધું છે એટલે ચારથી શરૂ થતો હોય આપણો જવાબ ઓપ્શન નંબર બી આપણો જવાબ ઈઝીલી આટલું ઈઝી ક્યાંય ન હોય ત્યારબાદ એક રકમનું બે વર્ષનું સાદું વ્યાજ ઓકે સાદું વ્યાજ અને સક્રવૃત્તી વ્યાજનો પ્રશ્ન છે તો ચાલીસ રૂપિયા અને સક્રવૃત્તી વ્યાજ એકતાલીસ રૂપિયા થાય તો તે વ્યાજનો દર શોધોનો કાધો છે અઠ્ઠાવન નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે સો ટકા છે કેટલો સો ટકા ત્યારબાદ અગ્નસાઠ નંબરનો પ્રશ્ન છે અગ્નસાઠ નંબરમાં એક ભાગ્યે પાંચ એટલે કેટલા ટકા થાય ઓકે એકના પાંચ ભાગ પાડી દેવાના એટલે કે કેટલા ટકા થાય ઇઝી છે ફિફ્ટી નાઇન જો આવા પ્રશ્ન ક્યારેક વારંવાર પૂછાતા હોય છે વીસ ટકા જવાબ આવશે સોરી મિત્રો આગળ વધીએ વર્ગમૂળની અંદર વિદ્યાર્થી મિત્રો અમુક વસ્તુ આપેલી છે એની કિંમત શોધવાની છે સાઈન્સ નંબરના ક્વેશ્ચનની અંદર એ તો અત્યારે હું નહીં ગણાવી શકું પચીસ ટકા આન્સર સોરી ઓપ્શન નંબર ડી એટલે છ જવાબ આવી જશે ત્યારબાદ કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડતી હોય છે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર એકમાં એક પણ નહીં કારણ કે આમાં શું ચોરસ પછી સતુષ્કોન અને લંબસો આ બધામાં જરૂર પડે છે તો એવું એક પણ નથી અહીંયા બધામાં એક પણ જરૂર પડતી નથી એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી ત્યાર પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સમજી અને પોઈન્ટની નીચે પોઈન્ટવાળા દાખલા છે માત્ર ને માત્ર સરવાળો કરવાનો છે ઇઝીલી કરશો એટલે આ આન્સર મળી જશે જવાબ આવશે ઓપ્શન નંબર સી ત્યારબાદ આગળ વધી જઈએ ત્યારબાદ છે બેતાલીસ સાઠ અને સિત્તેરનો લસા શોધવાનો કીધો છે તો લસા ગુસાનો સપ્ટર કરેલો હશે એટલે આન્સર આવડી જશે ત્રેસઠ નંબરના પ્રશ્નમાં આપણો આન્સર થઈ જશે ઓપ્શન એ ચારસો ને વીસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપોઝિટ સાઈડ ડિફરન્ટની ઓપોઝિટ સાઈડ શું થાય એનો તમારે જવાબ આપવાનો છે તો સરપ્લસ થાય શું થશે સરપ્લસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાસાઠ નંબરનો પ્રશ્ન છે કોન્સેન્ક્યુરન્સ એનો અર્થ શું થાય એનો મિનિંગ શું થાય પાંસઠ નંબરનો પ્રશ્ન જવાબ આવશે એનો રિઝલ્ટ ત્યારબાદ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ખાલી જગ્યા અ લોંગ ટાઈમ તો એમાં શું આવશે એમિઝારમાંથી શું આવશે બોલો આન્સર આપી દો તો સાસઠ નંબરના પ્રશ્નોનો જવાબ આવશે ઇઝ ટ્વેન્ટી ફાઈવ યર્સ કારણ કે એસ લગાવેલો છે ઇઝ આવશે ત્યારબાદ ધ ટીચર ઓર્ડરડ કમલ ટુ કમલ ટુ લીવ ધ રૂમ એન્ડ ખાલી જગ્યા હિમ ટુ રિટર્ન અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે સડસઠ નંબરના પ્રશ્નની અંદર તો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર થ્રી ફોર ફોર બેડ ફાઇડ આઉટ કરેક્ટ સ્પેલિંગ બેનિફિટનો વિદ્યાર્થી મિત્રો બેનિફિશિયલ બેનિફિશિયલનો સાચો સ્પેલિંગ તમારે અહીંયા આન્સર આપવાનો છે બેનિફિસિયલનો સાચો સ્પેલિંગ અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી અડસઠ નંબરનો પ્રશ્ન ઓગણસાઠ નંબરનો પ્રશ્નમાં અ ન્યૂ ખાલી જ ન્યૂ ટેમ્પલ ખાલી જગ્યા ઇન અવર વિલેજ અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ઇઝ બિંગ બિલ્ડ આવશે શું ઇઝ બિંગ બિલ્ટ આવશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ ધ સેઈંગ ગોજ ખાલી જગ્યા કુક્સ સ્પોઇલ ધ ફૂડ તો સિત્તેર નંબરના પ્રશ્નમાં શું જવાબ આવશે સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા અગણ સિત્તેર નંબરનો જે પ્રશ્ન છે ને એમાં ઓપ્શન એ આવશે બિલ્ટ ઓનલી બિલ્ટ આવશે શું આવશે ઓનલી બિલ્ટ આવશે ત્યારબાદ સિત્તેર નંબરનો જે ક્વેશ્ચન છે સિત્તેર નંબરના પ્રશ્નની અંદર આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી શું જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી ક્યાં છે ઓપ્શન નંબર સી અહીંયા આવ્યો ઓકે એકોતેર નંબરનો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપો શરીર લેવાવું શરીર લેવાવું એટલે કે શું થશે એકોતેર નંબરના પ્રશ્નમાં જવાબ આવશે શરીર સુકાઈ જવું ત્યારબાદ સમાસ ઓળખાવો દશાવન બોતેર નંબરનો પ્રશ્ન તો દશાવન એ કેવો સમાસ છે કર્મધારાઈ નહીં પરંતુ બહુ સમાસ છે ઓકે બહુ આવશે ત્યારબાદ નિપાત ઓળખાવાનો કયો છે હવે તમને મટી ગયું ને તો અહીંયા નહીં હશે ત્યાં આપણો નિપાત થઈ જાય આટલું બીજી ક્યાંય નથી બરાબર ત્યારબાદ છંદ ઓળખાવાનો કયો છે ધોળા વાળ ખરી જતી ખરી જાય અને ચટકળી માથે પડી તાટકી ઓકે પેલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખો આ બધા આ બધા કેવા છે સંખ્યા છે બરોબર સંખ્યા વાચક છે તો પેલા બધાની સંખ્યા આપણે ગણવી પડશે બરોબર તો અહીંયા જે આખી વાક્ય છે આખા વાક્યની આપણે સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ ઓગણીસ શબ્દો હોય એટલે હંમેશા યાદ રાખો કયો છંદ આવે તો કે શાર્દુલ વિક્રેડિટ આવે તો આપણો આન્સર અહીંયા મળી ગયો શાર્દુલ વિક્રેડિટ ત્યારબાદ અમે કબીર વડ જોવા ગયા હતા નીચેનામાંથી સંજ્ઞાનો પ્રકાર તમારે ઓળખાવાનો છે તો કબીરવડ કેટલા એક છે કે બે છે કે ત્રણ છે કે કઈ રીતના છે બરાબર તો કબીરવડ એક જ છે એક જ હોય એટલે કેવો હોય વ્યક્તિવાચક હોય તો જવાબ થઈ જશે આપણો વ્યક્તિવાચક ત્યારબાદ સમૂહવાચક માટે કયો શબ્દ વપરાશે કે શિવને અર્પણ શબ્દ સમૂહ માટે કયો શબ્દ આપોશ કે શિવને અર્પણ થયેલ હોય તે શિવને આપણે શું અર્પણ કરીએ વિદ્યાર્થી મિત્રો તો શિવને આપણે શું અર્પણ કરીએ તમે જવાબ આપો શિવ નિર્મલ્ય ઓપ્શન એ પાછો સમાસ આવ્યો સમાસના ટોટલ ત્રણ પ્રશ્નો અહીંયા સત્યવાદી ઓકે સત્યવાદી આ શબ્દ કયો સમાસ છે સત્યોતેરમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઉપપદ ત્યારબાદ નાગરોના કુળદેવ હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ જીવાલય ક્યાં આવેલું છે અઠ્યોતેર નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ વડનગરની અંદર ત્યારબાદ માંડવની ટેકરીઓનું ઊંચામાં ઓછું શિખર કયું છે સેવન્ટી નાઇન નંબરનો ક્વેશ્ચન જવાબ આવશે ચોટીલાનું શિખર માંડવની ટેકરીઓમાં કયું આવશે ચોટીલાનું શિખર સૌથી ઊંચું ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો સૌરાષ્ટ્ર છે ને સૌરાષ્ટ્ર આ રીતે સૌરાષ્ટ્ર આ રીતનું જે આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ને એમાં બે ભાગમાં વહેંચવામાં આવે એક માંડવની ટેકરી ઉપરની અને નીચેની ગીરની ટેકરી એમાં આપણને પૂછ્યો હતો કે માંડવની ટેકરી તો માંડવની ટેકરી ક્યાં આવેલી છે તો માંડવની ટેકરી વિદ્યાર્થી મિત્રો ચોટીલાની અંદર આવેલી છે છોટીલા કયા જિલ્લામાં આવ્યું ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું છે ત્યાંનો સૌથી ઊંચો અહીંયા પર્વત કીધું તો આપણે એટલે જવાબ આવશે ચોટીલા ત્યારબાદ આગળ વધી જઈએ કે સોરી ક્યાં ગયા ઓકે એંસી નંબરનો પ્રશ્ન ચાંદોદ બીજા કયા નામથી ઓળખાય છે ચાંદોદને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો શું કહેવાય છે દક્ષિણનું કાશી ત્યારબાદ દાતારની ટૂંક ક્યાં આવેલી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો દાતારની ટૂંક જૂનાગઢ ખાતે આવેલી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી ક્યારે થઈ હતી ઓગણીસો પિંચ્યાસી તો બધાને યાદ હશે ઓગણીસો પિંચ્યાસી ઓગણીસો પિંચ્યાસી ઓગણીસો પિંચ્યાસી પરંતુ તમારે અહીંયા તારીખ ખાસ જણાવવાની છે મિત્રો આવશે કે ડિસેમ્બર રોજ કોંગ્રેસ કોંગ્રેસની સ્થાપના થઈ હતી ઓકે ત્યારબાદ વિદ્યુત હીટરની બનાવટમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે વિદ્યુત હીટની બનાવટમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે નાઇક્રો બાદ સોર્યાસી નંબરનો પ્રશ્ન જોઈએ બુકર પ્રાઇઝ મેળવનાર સૌપ્રથમ ભારતીય મહિલા નામ જણાવો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અરુંધતી રોય ત્યારબાદ અભય ઘાટ આ સમાધિનું સ્થળ કોનું છે કયા નામે ઓળખાય છે તો પીચ્યાસીની અંદર આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો મોરારજી દેસાઈને જે સમાધિ સ્થળ છે તેને અભયઘાટ તરીકે ઓળખવામાં આવે છે ઓકે પહેલી મે ઓગણીસો ને સાઠના રોજ ગુજરાતની રાજ્યની સ્થાપના થઈ ત્યારે કેટલા જિલ્લાઓ હતા તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થઈ જશે એટી સિક્સની અંદર સત્તર જિલ્લાઓ હતા હાલમાં કેટલા છે તો કે હાલમાં તેત્રીસ જિલ્લાઓ છે ઓકે જિલ્લાઓની પીડીએફ કોઈપણ વિદ્યાર્થીઓને જોઈતી હોય બરાબર પ્રાઇઝ એકદમ નોમિનલ છે પચાસ રૂપિયાની અંદર પ્રાઇઝ છે અને ત્રણસો જેટલા પેજ મળશે તમને બરોબર ત્રણસો જેટલા પેજ અને બધી ડિટેલ્સ એ ટુ જેડ ડિટેલ્સ જેમાં ઇતિહાસ આવી જશે ભૂગોળ આવી જશે જે કાંઈ કરંટ હોય એ પણ આવી જશે તો આ બધી બાબતોનો સમાવેશ એમાં કરી લીધો છે તો મને મારો સંપર્ક કરી શકો છો નીચે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નંબર પણ આપેલો છે અથવા તો અત્યારે મોબાઈલની સ્ક્રીન પર પણ તમે જોઈ રહ્યા છો નેવ આઠ એકસો પૂરા એકાણું પંચાણું ઓકે આગળ વધી જઈએ કામાખાટુમારોની જે ઘટના બનેલી હતી તે ઘટના છે તે ક્યારે બની હતી કામાખાટામારોની ઘટના વિદ્યાર્થી મિત્રો ઓગણીસોને ચૌદમાં બનેલી ત્યારબાદ આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી આયોજન પંચની સ્થાપના પંદર માર્ચ ઓગણીસો પચાસના રોજ થઈ હતી ત્યારબાદ એલ ઇડીનું પૂરું નામ શું થશે એલ ઇડીનું પૂરું નામ શું થશે પાછળ ડિસ્પ્લે આવે એ તો બધાને ખ્યાલ છે એટલે ઓપ્શન એ તો નીકળી ગયો સોરી ઓપ્શન સી તો નીકળી ગયો પછી લાઇટ આવે એ પણ બરાબર છે તો લાઇટ એક્સપ્રેન્સ ડિસ્પ્લે લાઇટ એક્સપ્રેન્સ ડિસ્પ્લે લાઇટ એક્સપેન્ડેબલ ડિસ્પ્લે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડિસ્પ્લે ન આવે એટલે ઓપ્શન સી આપણો જવાબ આવી જશે એટલે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય એક પણ જવાબ નહીં આવે તમને એટલું ખ્યાલ હોય ને કે એલ ઇડીમાં જે ડી નોર્સ છે ને એ ડોઈડ થાય છે ડી ઈ આવો થાય છે તો પણ આ તમારો ઈઝીલી જવાબ આવી જાય ત્યારબાદ રાષ્ટ્રીય કેલેન્ડર એટલે કે સક્ષવંત અંગ્રેજી વર્ષ મુજબ ક્યારે અપનાવવામાં આવ્યું છે નેવ નંબરની અંદર જવાબ આવશે ઓપ્શન સી ઓગણીસો સત્તાવનથી ઈસરો ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો ઈસરોની સ્થાપના ઓગણીસો ઓપ્શન એ ઓગણીસો ને ઓગણ સિત્તેર આવશે આઈ થિંક ઓગણીસો ઓગણ સિત્તેર ઓકે ઓગણીસો ઓગણ સિત્તેર આવશે હા ઓગણીસો ઓગણસાઠ ઓગણીસો ઓગણ સિત્તેર આવશે ઓપ્શન બી ત્યારબાદ વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો દસ જાન્યુઆરીના રોજ વિશ્વ હાસ્ય દિવસ ઉજવવામાં આવે છે કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા નામના વર્તમાનપત્રો છે તે કોણ ચલાવતું હતું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એની બેસન્ટ ત્યારબાદ જીલ્યાવાલા હત્યાકાંડનો બદલો લેવા માટે માઇકલ એરાયવલે એરાયવલની હત્યા કોણે કરી હતી

યુવા રાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાય છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી બાર જાન્યુઆરી ક્યારે તો કે બાર જાન્યુઆરી આધારની ટેગલાઇન શું છે આધારની ટેગલાઇન વિદ્યાર્થી મિત્રો શું છે તો કે મેરા મેરા આધાર મેરી પહેચાન ઓપ્શન નંબર સી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એવા પ્રશ્નો હતા જે તમને આવડ્યા હશે ઘણા એવા હતા જે નહીં આવડ્યા હોય જેટલું પણ વિદ્યાર્થી મિત્રો થાય એટલે અત્યારે આમાં તમારે ટ્રાય કરવાની શું કરવાની ટ્રાય કરવાની એટલે વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે બધું આવડી જશે થેન્ક યુ ફોર વોચિંગથી જોડિયો જઈને મંદિર માત્ર